फिर गया कि मित्रों चैप्टर अध्याय प्रकाश परछाइयों ने परावर्तन तो गया लेक्चर में आपने परछाया विषय में माहिती मेळवी कि प्रकाश जयरे सीधी रेखा में गति करते हो त्यारे तेना मार्ग में कोई अपारदर्शक वस्तु आए त्यारे एक एना वस्तु ना पाछळना भाग में एक घेरो काळा रंगनो भाग जोवा मळे छे एटले के अप्रकाशित विस्तार रचाय छे तेने परछाइयो कहेवामां आवे छे। विद्यार्थी मित्रों आज आप एक सादो एक खोखा की मदद से सादो तैयार थतो पिनहोल कैमेरा विषय चर्चा करीशुं के एना वडे पड़छायो अने आपणे वस्तुओं प्रतिबिंब कई रीतना जोई शकाय छे। एना माटे विद्यार्थी मित्रों एक लंबचोरस आपणे नाना मोटा बे आ रीतना खोखा लेवाना छे एक थोड़ू साइज में मोटो अने इथी थोड़ू एक खोखू छे ए खोखू नानू लेवाशे जेथी आ खोखू आ खोखानी अंदर पसार थई शके एटलू ज खाली बेनो तफावत लेवानो छे। एटले पेला बे खोखा लेवाना छे ई बने खोखा छे ई बने खोखा केवा होवा जोईए लंबचोरस बने खोखा लेवाना छे। हवे आ बने लंबचोरस खोखा लीधा एमांथी बने खोखानी जे एक बाजु छे ने ई एक बाजुने कापी नाखवानी कारण तमे लंबचोरस खोखू लीधुं होय तो ए बंद थाय एम खोखू होय तो एनी एक साइड छे ने एक साइड बनेनी एक साइड कापी नाखवानी छे। बने लंबचोरस बॉक्स नी आ एक बाजुनी साइड छे ई एक बाजुनी साइड कापी नाखवानी। हवे विद्यार्थी मित्रों आजे आपणे जे मोटू खोखू लीधुं हतुं लंबचोरस मोटू खोखू एनी जे कापेली बाजु छे आपणे एक बाजु छे एने शुं कर्युं एक बाजुने कापी नाखी। હવે કાપેલી બાજુ છે કાપેલી બાજુની વિરુદ્ધની બાજુ એટલે કે એની સામેની બાજુ છે એ સામેની બાજુમાં બરાબર મધ્યમાં શું કરવાનું છે એક કાણો એટલે કે એક હોલ કરવાનો છે। આ માટે તમે કોઈ પરિકરની મદદથી કે કોઈ વસ્તુ હોય કે કટકની મદદથી એવો નાનો અંશો હોલ કરવાનો બહુ મોટો હોલ કરવાનો નથી પરંતુ આને જે આ સાઈડ મોટા લંબચોરસ મોટા ખોખાની જે બાજુ આપણે કટિંગ કર્યું હોય એની સામેની વિરુદ્ધ બાજુ હોય એટલે કે સામેની બાજુએ બરાબર વચ્ચે એક કાણો પાડવાનું છે। હવે એ કાણો પાડ્યું હવે વિદ્યાર્થી મિત્રો આ મોટા બોક્સનું કામ પૂરું આપણે પહેલા સૌ પ્રથમ શું કરવાનું હોય મોટો બે ખોખા લેવાના લંબચોરસ એમાંથી મોટા ખોખાની નાના ખોખાની બંને એક બાજુને કાપી નાખવાની અને મોટા ખોખાની જે બાજુને કાપ્યું છે એની સામેની એટલે વિરુદ્ધ બાજુએ બરાબર મધ્યમાં એક હોલ કરવાનો એક કાણો પાડવાનો। હવે આ પહેલા ખોખાનું કામ પૂરું આ કેવું ખોખું છે મોટું ખોખું હવે એનાથી થોડોક સાઈઝમાં નાનું લેવાનું નાનું ખોખું। હવે જે રીતે મોટા ખોખામાં હોલ કર્યો હતો અને એક સાઈડને કાપી દીધી નાખી દીધી એ જ રીતે નાનું ખોખું લેવાનું નાના ખોખામાં આ જે બાજુ છે એક બાજુને શું કરવાની છે આપણે કાતરની મદદથી એને કાપી નાખવાની। હવે જે રીતે મોટા ખોખામાં એની સામે છે કાપેલી બાજુ છે એની વિરુદ્ધ બાજુએ આપણે શું કર્યું હતું હોલ કર્યો હતો તો આ જે નાનું ખોખું છે એ કાપેલી બાજુની વિરુદ્ધ સામેની બાજુએ એક ચોરસ 2-3 સેન્ટીમીટરનો ચોરસ કાપવાનો આ શું કર્યું છે 2-3 સેન્ટીમીટરનો અહીં ચોરસ ટુકડો કાપવાનો સરખી રીતે 2-3 સેન્ટીમીટરની સ્કેલની મદદથી માપ લઈ એવો ચોરસ ટુકડો કાપવાનો સામેની બાજુ જે સાઈડ બાજુ આપણે આખી કાપી નાખી છે એની વિરુદ્ધ બાજુએ આપણે એક ચોરસ ટુકડો કરવાનો છે। હવે જે ચોરસ ટુકડો કર્યો એ ચોરસ ટુકડા ઉપર આપણે ટ્રેસિંગ પેપર કે અથવા તો તમે ડ્રોઈંગ કરતા હોય ત્યારે બટર પેપરનો ઉપયોગ કરતા હોય બટર પેપરનો ઉપયોગ કે કોઈ એવી પારભાષક વસ્તુ છે એને કાગળ છે એ કાગળને આના ઉપર ગમથી ફરતી બાજુ ખોખાની બહારની બાજુ ફરતી બાજુ શું કરવાનું છે લગાવી દેવાનું છે આ ચોરસ ભાગમાં જેથી કરીને આ ચોરસ ભાગ આપણે જે 2-3 સેન્ટીમીટરનો કાપ્યો હતો એ 2-3 સેન્ટીમીટરનો ભાગ છે એ ભાગ શું થઈ જશે ઢંકાઈ જશે આખે આખું પેક થઈ જશે એટલે એના માટે અહીંયા શું કરવાનું છે ટ્રેસિંગ પેપર અહીંયા ટ્રેસિંગ પેપર લગાવવાનું અને અહીંયા કરવાનું હોલ કરવાનું એટલે મોટા ખોખો અને નાનો ખોખોમાં આમાં ટ્રેસિંગ પેપર લગાવી ગયું
હવે આ જે ટ્રેસિંગ પેપર લગાવેલું છે, નાનું ખોખું છે, એને આ મોટા ખોખામાં સકાઈ દેવાનું. આ મોટું ખોખું છે એમાં આ જે નાનું ખોખું છે એ નાના ખોખાને અંદર સરકાવી દેવાનું. એટલે અંદર સરકાવી ગયો એટલે આપણો શું થઈ ગયો, પિનહોલ કેમેરા તૈયાર થઈ ગયો. હવે આ પિનહોલ કેમેરાને શું કરવાનું? તો કે વિદ્યાર્થી મિત્રો, આ જે પિનહોલ કેમેરા તૈયાર થયો એના વડે આપણે વસ્તુઓને જોવાની. તો કેવી વસ્તુઓને જોવાની? કે જે વસ્તુ ઉપર પૂરતો પ્રકાશ મળતો હોય, એટલે ખાસ કરીને તમે સૂર્યપ્રકાશમાં જે વસ્તુઓ હોય એ વસ્તુઓને તમે જોશો તો તરત તમને એમાં પિનહોલ કેમેરામાં વસ્તુઓ જોવા મળશે. તો આ જે પિનહોલ કેમેરો છે એ પિનહોલ કેમેરામાં આપણે વસ્તુઓને જોવાની છે. એના માટે શું કરવાનું? તો કે આપણે જ્યારે વસ્તુઓને જોતા હોય ત્યારે પિનહોલ કેમેરો, એક ટેબલ ઉપર કે કોઈ હાથમાં એ રીતે પિનહોલ કેમેરો છે એ પિનહોલ કેમેરાને તમારે રાખવાનું. અને પછી આપણો જે પિનહોલ કેમેરામાં આપણો ચહેરો છે એ જે આ ખોખાની આ બાજુ છે અહીંથી આપણે જોવાનું. હવે જ્યારે આપણે જોતા હોય ત્યારે એ જે કેમેરો છે એ અને આપણો મોઢું બંનેને એક સારા કાપડથી ઢાંકી દેવાનું. ઢાંકવાનું એટલા માટે કારણ કે આપણે જોઈએ ત્યારે અંદરની વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય, એમાં આપણને પ્રકાશ ન પડે. એટલા માટે શું કરવાનું છે, કાપડથી આપણના ચહેરા અને આ પિનહોલ કેમેરાને ઢાંકી દેવાનો અને પછી આપણે એને જોવાનું. તો આ જે પિનહોલ કેમેરો તૈયાર થઈ ગયો છે એને તમે કોઈ રોડ ઉપર થતી વસ્તુઓ છે કે કોઈ વૃક્ષ છે એ વૃક્ષને જોવાનું, પછી જોવાનું કે કેવું પ્રતિબિંબ જોવા મળે છે. અહીંયાથી તમે તારામાંથી વસ્તુઓને જોશો એટલે એ વસ્તુઓનું પ્રતિબિંબ ક્યાં પડશે? તો કે આ જે ટ્રેસિંગ પેપર છે, આપણે જે નાના ખોખામાં જે ટ્રેસિંગ પેપર રાખ્યું છે એ ટ્રેસિંગ પેપર ઉપર શું થશે, અહીંયાથી જે પ્રકાશમાં જે વસ્તુ છે એ વસ્તુ ક્યાંથી આમાંથી પસાર થશે, પ્રકાશ ત્યાંથી ક્યાંથી પસાર થઈને કેના ઉપર પડશે, ટ્રેસિંગ પેપર ઉપર, અને અહીંયા આપણને વસ્તુ દેખાશે. પરંતુ એક મજાની વાત એ હશે કે તમે આ પિનહોલ કેમેરા વડે કોઈ વસ્તુ આપણે જોતા હતો ત્યારે રસપ્રદ એ લાગશે, કારણ કે આમાં જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કેવા ઉલટા જોવા મળે છે. કેવા પ્રતિબિંબ જોવા મળે છે? ઉલટા પ્રતિબિંબ જોવા મળે છે. એટલે કે પિનહોલ કેમેરા વડે વસ્તુ ઉલટી દેખાય છે. પિનહોલ કેમેરા વડે વસ્તુનું પ્રતિબિંબ ઉલટું પડે. એટલે આપણે જે વૃક્ષ અહીંથી આપણે જોઈએ તો વૃક્ષનું થડ નીચે અને પાંદડાની ઉપર જોવા મળશે, પરંતુ આ પિનહોલ કેમેરામાં જોશો તો પિનહોલ કેમેરામાં પાંદડા નીચે જોવા મળશે અને એનું થડ ઉપર જોવા મળશે. અને ખાસ કરીને તમે રસ્તા ઉપર જતા વાહનો કે કોઈ વ્યક્તિને જોશો તો તરત ખ્યાલ આવશે કે વાહનો રસ્તા ઉપર જતા હોય તો એના વ્હીલ કેવા જોવા મળશે, ઉપર, અને એનો ઉપરનો ભાગથી નીચે જોવા મળશે. તો આમ પિનહોલ કેમેરા વડે આપણે રસપ્રદ રીતે આપણે વસ્તુઓને જોઈ એની મજા પણ માણી શકીએ છીએ અને આપણે વસ્તુઓનું પ્રતિબિંબ પણ જોઈ શકીએ છીએ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આ પિનહોલ કેમેરા છે એ પિનહોલ કેમેરા કુદરતી રીતે પણ જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ છીએ કે વૃક્ષો છે, આપણે વૃક્ષો જોઈ, વૃક્ષોની નીચે તમે જોશો ને તો જ્યારે તડકો હોય ને ત્યારે થોડી થોડી જગ્યામાં ગોળ ગોળ ચાંદરણા જોવા મળશે. તો તે ચાંદરણા કઈ રીતના જોવા મળે? તો વૃક્ષો છે એ વૃક્ષોના પાંદડા વચ્ચે જ્યાં જગ્યા હોય છે ત્યાં શું કરે છે, ત્યાંથી પ્રકાશ પસાર થાય છે, એટલે પિનહોલ કેમેરા તરીકે કાર્ય કરે છે. અને કુદરતી રીતે પિનહોલ કેમેરા છે એ આપણને અહીંયા સૂર્યનું પ્રતિબિંબ નીચે જોવા મળે છે, એવા એટલે કે વૃક્ષની નીચે આપણને ચાંદરણા જોવા મળે છે. અને બીજું કે પડછાયાને કારણે બનતી એક મહત્વની ખગોળીય ઘટનાઓ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. પડછાયાને કારણે બે મહત્વની ખગોળીય ઘટના સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. તો
કે પડછાયાને કારણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જોવા મળે છે. શું થાય છે તો કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને ક્યારેય નરી આંખે જોવું જોઈએ નહીં, કારણ કે નરી આંખે જોઈએ તો આપણી આંખોને નુકસાન પહોંચાડે છે. એટલે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ક્યારેય નરી આંખે જોવા એને આપણે જાણીએ છીએ કે અમાસા વિશે કે સૂર્યગ્રહણ જોવા મળે છે અને પૂર્ણ રીતે ચંદ્રગ્રહણ જોવા મળે છે. તો આજે જે મહત્વની બે ખગોળીય ઘટના સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ છે એ પડછાયાને કારણે થાય છે, કારણ કે એના ઉપર પડછાયો પડે છે ત્યારે એ સૂર્યનો પ્રકાશ એનો અડધો છે એ જ આપણને જોવા મળે છે, જેટલા ભાગમાં પડછાયો પડે એટલે આપણે એનું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એ રીતના કહેવામાં આવે છે. તો આ સિંહ કેમેરા વડે આપણે સૂર્યગ્રહણ જોઈ શકીએ, કહેવાય છે નરી આંખે જોવાય નહીં, પરંતુ આપણે સૂર્યગ્રહણ જોવું હોય તો સિંહ કેમેરા વડે આપણે સરસ રીતે વ્યવસ્થિત રીતે સૂર્યગ્રહણ આપણે જોઈ શકીએ છીએ. તો કે એક કાર્ડબોર્ડ લેવું, એક આખું ફોટો લેવાનું, એમાં વચ્ચે હોલ કરી દેવાનો. હવે હોલ કરીને એની જે સૂર્યપ્રકાશ પડતો હોય એ રીતના ગોઠવી દેવાનો, એટલે હવે અહીંયાથી પ્રકાશ પસાર થશે એટલે ક્યાં એનું છે પ્રતિબિંબ છે અહીંયા ક્યાં પડશે, તમે જે રીતના ગોઠવું હોય અઢારસી ઉપર છે તો એનું પ્રતિબિંબ જમીન ઉપર પડશે. હવે જેવું એનું પ્રતિબિંબ પડે, હવે જેમ જેમ સૂર્યગ્રહણ થતું જશે પડછાયાને કારણે એના ઉપર પડછાયો આવતો જશે, તેમ તેમ આપણે જે પ્રતિબિંબ જોઈએ છીએ એ પ્રતિબિંબમાં પણ શું ઘટ એટલે કે કાળો ભાગ જોવા મળશે. એટલે આપણે નરી આંખે સૂર્યગ્રહણ નહીં પણ આ રીતે પણ આપણે સૂર્યગ્રહણ જોઈ શકીએ છીએ. એટલે કે પિનહોલ કેમેરા વડે વસ્તુઓના ઉલટા પ્રતિબિંબ જોવા મળે છે અને રસપ્રદ રીતે આપણે એના પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. અને આજે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ છે એ આ પડછાયાને કારણે બનતી બે મહત્વની ખગોળીય ઘટના છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે પડછાયાના કારણે બે મહત્વની ખગોળીય ઘટનાઓ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જોવા મળે છે. તો આપણે જોઈએ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કઈ રીતના થાય છે. પહેલા આપણે જોઈએ સૂર્યગ્રહણ. સૂર્યગ્રહણ છે એ સૂર્યગ્રહણ અમાસના દિવસે જોવા મળે છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે જોવા મળે છે. હવે કઈ રીતના સૂર્યગ્રહણ થાય તો કે સૂર્ય અને પૃથ્વી, સૂર્ય અને પૃથ્વી એની વચ્ચે જ્યારે ચંદ્ર આવે છે ત્યારે આપણને પૃથ્વી ઉપર સૂર્યગ્રહણ જોવા મળે છે, કારણ કે સૂર્યનો જે પ્રકાશ છે એ પ્રકાશ સીધો ક્યાં પડે છે, ચંદ્ર ઉપર પડે છે. એટલે પૃથ્વી ઉપર સૂર્યનો પ્રકાશ જોવા મળતો નથી, એટલે સૂર્યનો પ્રકાશ જોવા મળતો નથી એટલે હરે હરે શું જોવા મળે છે, અંધારો જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે, ગ્રહણ કહેવામાં આવે છે. એમ કહેવામાં આવે કે આ સૂર્યની ઉપર આ જે ચંદ્ર છે એનું ગ્રહણ એટલે કે અહીંયાથી અહીંયા પ્રકાશ પડે છે પરંતુ એનો પડછાયો છે, ચંદ્રનો જે પડછાયો છે એ પડછાયો ક્યાં પડે છે, પૃથ્વી ઉપર, એટલે કે આપણને અહીંયા અંધારું જોવા મળે છે એટલે કે ગ્રહણ લાગ્યું હોય એમ કહેવાય છે. એટલા માટે આ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ્યારે ચંદ્ર આવે છે ત્યારે શું જોવા મળે છે, સૂર્ય ગ્રહણ જોવા મળે છે. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ત્યારે ચંદ્ર આવે છે ત્યારે સૂર્યગ્રહણ જોવા મળે છે.
અને આ સૂર્ય ગ્રહણ આપણે જે પિનહોલ કેમેરા જોયા એ પિનહોલ કેમેરા વડે પણ આ સૂર્ય ગ્રહણ જોઈ શકીએ છીએ, કારણ કે સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ છે એ આપણે નરી આંખે જોઈ નથી શકતા, કારણ કે નરી આંખે જોઈએ તો આપણી આંખોને નુકસાન પહોંચાડે. એટલા માટે આ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ છે આપણે પિનહોલ કેમેરા વડે સરસ રીતે એને જોઈ શકીએ છીએ. આપણને ખ્યાલ આવે કે કઈ રીતના જે સૂર્ય છે એ સૂર્ય ઉપર ચંદ્ર નો પડછાયો આપણે પૃથ્વી ઉપર પડે છે અને આખો અંધારું જોવા મળે છે, તો પિનહોલ કેમેરા વડે આપણે જોઈ શકીએ છીએ. આપણે જોયું કે પિનહોલ કેમેરા વડે વસ્તુનું કેવું ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે, પરંતુ કોઈ વસ્તુ ગોળ હોય તો એનું કેવું પ્રતિબિંબ જોવા મળે. જેમ કે આપણે સૂર્ય છે તો સૂર્યનું પ્રતિબિંબ જોતા હોય તો સૂર્યનું પ્રતિબિંબ ઉલટું આપણને જોવા મળે કે સીધું જોવા મળે તો આપણે નક્કી નથી કરી શકતા, કારણ કે જો જોવા તો મળે છે ઉલટું, કારણ કે પિનહોલ કેમેરામાં કેવું વસ્તુનું ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે. પરંતુ જ્યારે ગોળ વસ્તુ હોય ત્યારે એની ગોળ વસ્તુની બધી બાજુ કેવી હોય છે, સરખી હોય છે, એટલે આપણને એનું જે આપણે જોઈએ છીએ પિનહોલ કેમેરામાં પ્રતિબિંબ એ આપણને એના જેવું જ જોવા મળે છે. પરંતુ યાદ રાખવું કે પિનહોલ કેમેરા વડે હંમેશા વસ્તુનું ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે. તો આ સૂર્ય ગ્રહણ છે એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ્યારે ચંદ્ર આવી જાય છે ત્યારે સૂર્ય ગ્રહણ જોવા મળે છે અને સૂર્ય ગ્રહણ અમાસના દિવસે જોવા મળે છે. હવે જોઈએ આપણે ચંદ્ર ગ્રહણ. સૂર્ય ગ્રહણ જે અમાસના દિવસે જોવા મળે છે એ જ રીતે ચંદ્ર ગ્રહણ છે એ પૂનમના દિવસે જોવા મળે છે. ચંદ્ર ગ્રહણ પૂનમના દિવસે જોવા મળે છે. હવે ચંદ્ર ગ્રહણ ક્યારે જોવા મળે તો કે સૂર્ય અને ચંદ્ર એની વચ્ચે જ્યારે પૃથ્વી આવે છે ત્યારે આપણને ચંદ્ર ગ્રહણ જોવા મળે છે. જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે આપણને ચંદ્ર ગ્રહણ જોવા મળે, કારણ કે ચંદ્ર છે ને એ ચંદ્ર પોતે પ્રકાશિત છે ને, જેમ સૂર્ય છે એ સૂર્યમાંથી આપણને પ્રકાશ મળી રહી એટલે કે પોતે પ્રકાશિત છે સૂર્ય, પરંતુ ચંદ્ર છે એ ચંદ્ર પોતે પ્રકાશિત નથી, ચંદ્ર છે એ પર પ્રકાશિત છે એટલે કે બીજા ઉપર પ્રકાશ એનો પડે છે અને એ આપણને પ્રકાશ દેખાય છે. તો કે સૂર્યનો પ્રકાશ છે એ સૂર્યનો પ્રકાશ ત્યાં ચંદ્ર ઉપર પડે છે એટલે આપણને રાત્રે જે ચંદ્ર છે એ ચંદ્રનો આપણને અંજવાળું જોવા મળે, પરંતુ હકીકતમાં ચંદ્ર છે એ ચંદ્ર ઉપર તો શું છે અંધારું છે, એ સૂર્યના પ્રકાશ એમાં પડે છે અને એ પ્રકાશ આપણને પાછો જોવા મળે છે. તો જ્યારે આ સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે ત્યારે સૂર્યનો પ્રકાશ છે એ ચંદ્ર ઉપર પડતો નથી અને એનો પડછાયો પડે છે, એના કારણે શું જોવા મળે છે ચંદ્ર ગ્રહણ જોવા મળે છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્ર ગ્રહણ જોવા મળે છે. તેથી જ કહી શકાય, કારણ કે અહીંયા એનો પડછાયો પડે છે એટલે પડછાયાને કારણે બનતી બે મહત્વની ખગોળીય ઘટનાઓ એટલે કે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ જે પડછાયાના કારણે આપણને જોવા મળે છે. સૂર્ય ગ્રહણ અમાસના દિવસે જોવા મળે અને ચંદ્ર ગ્રહણ પૂનમના દિવસે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે પ્રકાશ કઈ રીતના ગતિ કરે છે, એના માટે એક આપણે પ્રવૃત્તિ જોઈએ. તો કે અહીં એક આકૃતિ આપેલી છે, એ જ રીતના પેલા કયા સાધનોની જરૂર પડશે તેના માટે. તો કે આપણે ત્રણ એક સરખા માપના ત્રણ પૂઠાની જરૂર પડશે, જેમાં એની સાઈડ એક બે ને ત્રણ એવા ત્રણ એક સરખા માપના પૂઠાની જરૂર પડશે. પછી એક મીણબત્તી,
અને મેણબત્તીને સળગાવવા માટે એક દીવા સળીની જરૂર પડશે. બીજું તો કે ત્રણ સ્ટેન્ડ, કારણ કે પુઠ્ઠા છે એ પુઠ્ઠા વ્યવસ્થિત રીતે એમનો રહી શકે નહીં, એના માટે આપણે ત્રણ સ્ટેન્ડની જરૂર પડશે. એક, બે ને ત્રણ, ત્રણ પુઠ્ઠા રહી શકે વ્યવસ્થિત એવા ત્રણ સ્ટેન્ડની જરૂર પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, એક પાતળો છડિયો લેવાનો, લોખંડનો પાતળો છડિયો લેવાનો, કારણ કે આપણે જે ત્રણ એક સરખા માપના ત્રણ પુઠ્ઠા લીધા છે એ પુઠ્ઠામાંથી આપણે શું કરવાનું છે, કાણ ઉપાડવાના છે. ત્રણે ત્રણમાં સરખા કાણા પાડવાના છે. એટલા માટે જો લાંબો છડિયો હોય તો ત્રણે ત્રણમાં સીધી રેખામાં વ્યવસ્થિત રીતે કાણા પડે. હવે શું કરવાનું છે કે ત્રણે ત્રણમાં, હવે મીણબત્તીને ઈ સ્ટેન્ડની સમતલમાં જે રીતે આપણે પુઠ્ઠાને ત્રણ સ્ટેન્ડમાં ગોઠવ્યા એની જ સમતલમાં મીણબત્તી છે એ મીણબત્તીને વ્યવસ્થિત રીતે અહીંયા રાખી દે છે. હવે મીણબત્તીને રાખી દીધા પછી જે મીણબત્તી જે જગ્યાએથી એનો પ્રકાશ ફેલાય છે એ રીતના અહીંયા સીધી રેખામાં ત્રણે ત્રણ પુઠ્ઠામાંથી લોખંડના પાતળા સળિયા વડે શું કરવાનું છે, કાણા કરવાના. અહીં કારણ ધ્યાન રાખવાનું કે ત્રણે ત્રણ પુઠ્ઠામાં સરખી રીતે સીધી રેખામાં જ કાણા આપણે પાડવાના છે. હવે શું કરવાનું કે એક બાજુ આપણે જે મીણબત્તી રાખી છે એ મીણબત્તી છે એ મીણબત્તીને આપણે પ્રગટાવવાનું. હવે મીણબત્તી પ્રગટાવી, હવે પહેલા તો સૌ પ્રથમ એક પુઠ્ઠું લેવાનું, પછી આ બાજુ આપણે જોવાનું કે પુઠ્ઠામાંથી આ બાજુ આપણે જોશું એટલે આ કાણામાંથી આપણે જોવાનું કે પ્રકાશ છે એ પ્રકાશ આપણને દેખાય છે કે નહીં. એ રીતે આપણે વારાફરતી પુઠ્ઠામાંથી જોશું તો જોવાનું કે પ્રકાશ દેખાય છે કે નહીં. પછી વિદ્યાર્થી મિત્રો, તો આપણે એમાં જોશો તો આપણને તરત પ્રકાશ છે એ પ્રકાશ સીધી રેખામાંથી આ હોલમાંથી સીધી રેખામાંથી આપણે આંખમાં પ્રવેશે એટલે કે એ પ્રકાશ છે એ એમાંથી પસાર થતો હશે. હવે આપણે જે એક પુઠ્ઠું રાખ્યું હતું એમ શું કરવાનું, એક, બે ને ત્રણ, ત્રણે ત્રણ સ્ટેન્ડમાં વ્યવસ્થિત રીતે પુઠ્ઠાને ગોઠવી દેવાના અને પછી મીણબત્તીને પ્રગટાવી આપણે આ બાજુ જે ત્રીજા પુઠ્ઠા ચણક ગોઠવા છે એ બાજુથી આપણે જોવાનું કે પુઠ્ઠા છે એ પુઠ્ઠામાંથી પ્રકાશ પસાર થાય છે કે નહીં, કે જે પુઠ્ઠામાં કામ ગયું છે. તો તમે જોશો તો પણ આમાં આપણને અહીંયા પ્રકાશ દેખાશે, કારણ કે આપણે જે કાણા છે એ કાણા કેવા પડ્યા હતા, સીધા પડ્યા હતા, એટલે કે ત્રણે ત્રણ હોલમાંથી પ્રકાશ છે એ પસાર થઈને આપણે આંખમાં પ્રવેશે એટલે આપણને પ્રકાશ એમાંથી દેખાશે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આજે ત્રણ પુઠ્ઠા રાખ્યા હતા એ ત્રણ પુઠ્ઠામાંથી કોઈ પણ એક પુઠ્ઠું છે એને ખસેડી લેવાનું. ધારો કે આપણે આ વચલું પુઠ્ઠું છે આ વચલા પુઠ્ઠાને ખસેડીએ બહાર કાઢી નાખે, પછી જોવાનું કે એમાંથી પ્રકાશ પસાર થાય છે, અથવા તો બહારનું કાઢો તો એને થોડુંક દગાવી નાખવાનું કે હલાવી નાખવાનું, સીધી રેખામાં કાણું ન આવે એ રીતના આપણે પુઠ્ઠાને ગોઠવી દેવાનું. પછી જોવાનું કે શું પ્રકાશ છે, એ પ્રકાશ જે રીતના પહેલા આપણને પ્રકાશ દેખાતો હતો એ રીતના હવે આપણને પ્રકાશ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે મીણબત્તી છે એ મીણબત્તીનો પ્રકાશ છે એ પ્રકાશ આપણે આ જે વચલું પુઠ્ઠું છે એને થોડુંક ફેર હલાવી કે આગું પર નાખી તો આપણને પ્રકાશ એમાંથી દેખાતો નથી, કારણ કે પ્રકાશ છે એ પ્રકાશ જ્યારે સીધા કાણા હતા ત્યારે આપણને એમાંથી દેખાતો હતો, પરંતુ આપણે એમાંથી વચ્ચે કોઈ જે પુઠ્ઠું છે એ પુઠ્ઠાને જે ત્રાસું કરો કે જ્યારે કાણું સીધી રેખામાં આવતું નથી તો એમાંથી પ્રકાશ છે એ પ્રકાશ પસાર થતો નથી. હવે કાણું અહીંયાથી આમ ત્રાસું આવી ગયું તો પ્રકાશ અહીંયાથી જઈને આ કાણામાંથી આ કાણામાં પ્રવેશતો નથી, એટલે એના ઉપરથી કહી શકાય પ્રયત્ન ઉપરથી કે પ્રકાશ છે એ પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે, આડી અવળી રેખામાં ગતિ કરતો નથી. એટલે જેમ આપણે જોયું કે અહીંયા કાણામાંથી પસાર થતો તો અહીંયાથી જોઈને અહીંયા કાણામાંથી અહીંયા પસાર થતો નથી, પરંતુ આપણે વ્યવસ્થિત રીતે ત્રણે પુઠ્ઠા સ્ટેન્ડ ઉપર ગોઠવીને રાખી તો પ્રકાશ છે એ પ્રકાશ સીધી રેખામાં ત્રણે કાણા આવે એટલે એમાંથી પ્રકાશ પસાર થાય છે. એટલે કે આના અવલોકન ઉપરથી આપણે કહી શકીએ, નિર્ણય આપણે લઈ શકીએ કે પ્રકાશ છે એ પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવો જ પ્રયોગ એક બીજો કે આપણે જેમાં મીણબત્તીમાં છે ત્રણ પુઠ્ઠા રાખ્યા હતા એના બદલામાં તમે ટેબલ ઉપર એક મીણબત્તી રાખવાની અને કોઈ એક પાઇપ લાંબો જે વળી શકે એવો પાઇપ હોય, એ પ્લાસ્ટિકનો એવો રબરનો એવો પાઇપ હોય એ વળી શકે એવો હોવો જોઈએ. તો કે રબરનો પાઇપ લ્યો તો આસાનીથી વળી શકે,
ઈ રબર નો પાઇપ લેવાનો હવે પહેલા છે ને રબર નો પાઇપ ઈ મીણબત્તી સીધી મીણબત્તી છે તો આપણે રબર ના પાઇપ વડે મીણબત્તીને જોવાની કોશિશ કરવાની એમાંથી પ્રકાશ છે ઈ પ્રકાશ આપણને દેખાય છે તો સીધી રેખામાં હશે ત્યારે જોવાનું અને પછી ઈ જે રબરની નળી છે ઈ રબરની નળીને શું કરવાનું થોડીક નીચેના ભાગમાંથી વાળવાનું પછી જોવાનું કે એમાંથી આપણને પ્રકાશ દેખાય છે તો હવે આના ઉપરથી તમે કહી શકો કે કેમાં પ્રકાશ દેખાશે સીધી જે આપણે રબરની નળી રાખી ત્યારે પ્રકાશ દેખાશે કે નળી થોડીક વળેલી છે ત્યારે દેખાશે તો કે આના ઉપરથી આપણે કહી શકીએ કે જ્યારે રબરની નળી છે એને વાળી હશે ત્યારે એમાંથી પ્રકાશ દેખાશે નહીં કારણ કે પ્રકાશ તો કેવો સીધી રેખામાં ગતિ કરે છે પરંતુ જ્યારે રબરની નળી છે એ સીધી રેખામાં રાખી હશે ત્યારે છે એ પ્રકાશ છે એમાંથી પસાર થશે અને આપણી આંખમાં પ્રવેશે એટલે આપણને દેખાશે એટલે કે પ્રકાશ ત્યારે દેખાય છે વિદ્યાર્થી મિત્રો આજે રબરની નળી વાળો અને આ મીણબત્તી વાળો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આનો પ્રયોગ જો હોય તો મેં નર્મદા બાલસ્થળની જે વેબસાઇટ છે તેના ઉપર થઈને હજી આના પ્રયોગનો વિડીયો પણ તમે જોઈ શકો છો એમાં પણ સરસ રીતે સમજૂતી આવી છે તો આજે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એના કારણે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે છે ત્યારે એનો પડછાયો રચાય છે અને આપણને એ વસ્તુનો પડછાયો દેખાય છે કારણ કે સીધી રેખામાં પ્રકાશ પસાર થાય છે એટલે પ્રકાશ શું થાય છે અહીંયા અપારદર્શક વસ્તુ આવે છે એટલે અવરોધ થાય છે અવરોધાયને કારણે શું થાય છે પડછાયો કાળો ઘેરો ભાગ જોવા મળે છે એટલે કે પડછાયો રચાય છે અને અહીંયાથી પ્રકાશ આગળ ગતિ કરી શકતો નથી એટલે કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે અને પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એટલા માટે જ અપારદર્શક વસ્તુ વચ્ચે આવતા વસ્તુનો પડછાયો રચાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પિનહોલ કેમેરા કઈ રીતના પિનહોલ કેમેરા બનાવવામાં આવે છે અને એમાં કેવું પ્રતિબિંબ એટલે કે ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે અને પ્રકાશ છે એ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તેના વિશેનો ખ્યાલ મેળવ્યો આજના હોમવર્કની નોંધ કરી લો હોમવર્કમાં શ્વાકોથીમાં સવિસ્તાર પ્રશ્ન પહેલો અને બીજો પહેલો પ્રશ્ન છે પિનહોલ કેમેરાની પદ્ધતિ લખવાની છે કઈ રીતના પિનહોલ કેમેરા બનાવવામાં એના વિશે લખવાનું છે અને બીજો આ પ્રયોગ છે તેમાં તમારે હેતુ એનો સાધન સામગ્રી કે એક્સ્ટેન્શનની જરૂર પડે તો કે આપણે લખ્યું છે કે ત્રણ એકસરખા માપના પૂઠા મીણબત્તી અને સ્ટેન્ડ આ વસ્તુની જરૂર પડે અને એની પદ્ધતિ લખવાની છે કે કઈ રીતના આમાં આપણે પ્રયોગ જોયો અને અવલોકન અને નિર્ણય આપણે તમારી સાથે કુટુંબના સાથે લખવાનું છે.